વડોદરાના મેયર તરીકે કેયુર રોકડિયાએ પદભાર સંભાળ્યા બાદ મેયર દ્વારા વોર્ડ કચેરીનો પ્રવાસ કરી કાઉન્સિલર અને અધિકારીઓ સાથે બેઠક યોજી નાગરિકોની સમસ્યાનું ત્વરિત નિરાકરણ સંકલન કરીને આવે તે માટે બેઠક યોજવામાં આવે છે। જે શૃંખલા અંતર્ગત વહીવટી વોર્ડ 3ની કચેરી ખાતે આજે ઇલેક્શન વોર્ડ નંબર 15ની સંકલન બેઠક યોજવામાં આવી હતી। જે બેઠકમાં વડોદરાના મેયર કેયુર રોકડિયા અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેટર આશિષ જોશી, રણછોડ રાઠવા સહિતના ચારેય કોર્પોરેટરોએ વિસ્તારના દૂષિત પાણીની સમસ્યા તેમજ સૌથી જટિલ ડ્રેનેજની સમસ્યાને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી। કોર્પોરેટર રણછોડ રાઠવાએ જણાવ્યું હતું કે દૂષિત પાણીની સમસ્યાને લઈ નાગરિકોનો મોરચો અમારા ઘરે આવે છે ત્યારે ત્વરિત નિરાકરણ કરવું જરૂરી છે। ત્યારે બેઠકના અંતે ડ્રેનેજની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા વૈકુટ સોસાયટીના રહીશોને રાહત મળે તે માટે ડીજી સેટ મૂકશે તેમ જણાવ્યું હતું। વોર્ડ નંબર 15 ની અંદર અને વહીવટી વોર્ડ નંબર 3 અને ઇલેક્શન વોર્ડ નંબર 15ના કોર્પોરેટર અને વહીવટી 3 નંબરના તમામ અધિકારીઓની એક સંયુક્ત બેઠક કરવામાં આવી હતી। એમાં અલગ અલગ વિષય લઈને ગ્રાન્ટના કામો, સેનેટરીનો વિભાગ, રેવન્યુનો વિભાગ, અલગ અલગ વિષય લઈને સમીક્ષા બેઠક કરવામાં આવી હતી। એની જોડે કોર્પોરેટરો દ્વારા પણ જે આ વર્ષોના પ્રશ્નો છે, કદાચ છેલ્લા 10 વર્ષ 15 વર્ષથી પણ જે કંઈ પ્રશ્નો એરિયામાં હોય એને પણ કોર્પોરેટરો જે કોઈ રજૂઆત કરી છે એ પણ સાંભળી છે। અધિકારીઓને તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા માટેના અમે સૂચનો પણ કર્યા છે। આગામી દિવસમાં પ્રોજેક્ટ શાખાની અંદરથી અથવા તો અન્ય ગ્રાન્ટમાંથી આનો નિકાલ કેવી રીતે આવે એ દિશાની અંદર અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી છે। આપણે મુલાકાત લીધી હતી, હજુ પણ વૈકુંઠ સોસાયટીની પરિસ્થિતિ એમ જ છે, ડ્રેનેજની સમસ્યા છે, દૂષિત પાણીની સમસ્યા છે, કોઈ એક્શન પ્લાનની માટે કોઈ આદેશ? જે પણ વૈકુંઠ સોસાયટીની આ સમસ્યા છે ડ્રેનેજની અને આજુબાજુમાં જે વિકાસ થયો છે એના કારણે વૈકુંઠ સોસાયટીના ટેનામેન્ટના ભાગમાંથી ડ્રેનેજ ગટર લઈ નથી રહી, ત્યારે આજે અમે એક્સ્ટ્રા ડીજી સેટ મૂકવાનું પણ આયોજન કર્યું છે અને મોટાભાગે કાલે કે પરમ દિવસે ડીજી સેટ મૂકાશે અને તાત્કાલિક ધોરણે વૈકુંઠને આ સમસ્યામાંથી કેવી રીતે નીકાળી શકાય સોસાયટીના રહીશોને એ દિશાની અંદર પ્રયત્ન કરવામાં આવશે। મારી રજૂઆત વોર્ડ નંબર 15માં વાગોડિયા રોડ પર છેલ્લા 20 દિવસથી ગણેશ ચતુર્થીથી જ્યારથી વરસાદ પડ્યો છે ત્યારથી અમુક પર્ટિક્યુલર ખાસ મોટી સોસાયટીને વસાહતોમાં ડ્રેનેજના લેવલ નીચે નથી ઉતરતા, જેનું મુખ્ય કારણ તપાસ કરતા અભિપ્રાયથી એન્જિનિયરોના અભિપ્રાયથી એવું જાણવા મળ્યું છે કે ગયા વર્ષે મારા વોર્ડ નંબર 15માં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1285 મકાનની ફાળવણી કરવામાં આવી, જે હાલમાં 50% ઉપરના લોકો ત્યાં રહેવા આવી ચૂક્યા છે, જેના કારણે એ લોકોની જે ડ્રેનેજમાં પાણી જે જૂની ડ્રેનેજ લાઇનો સાથે આવે છે અને એના કારણે મોટી સમસ્યા એ પેદા થઈ છે કે હવે ડ્રેનેજને મોટી કરવી પડે, કેપેસિટી વધારવી પડે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વુડાના અધિકારીઓએ ઉતાવળે પાણીના કનેક્શનો પણ નહોતા આપ્યા, જે અમારે પાછળથી શરૂ કરાવવા પડ્યા, અને ડ્રેનેજની પણ સમસ્યા જે અમને એલોટમેન્ટ કરવાની ઉતાવળમાં ડ્રેનેજની સમસ્યા ભવિષ્યમાં શું હોઈ શકે એ વિચાર્યા વગર જ જૂની વર્ષો જૂની વૈકુંઠ સોસાયટીના ડ્રેનેજના કનેક્શનમાં આપી દેતા હાલ વૈકુંઠ સોસાયટીની પરિસ્થિતિ નરકાકાર જેવી થઈ ગઈ છે, જેના કારણે આજે અમારે મેયરશ્રીને અહીંયા બોલાવવા પડ્યા છે અને એનું ધ્યાન દોર્યું છે કે ભવિષ્યમાં હવે એ 5000 જે લોકો પ્રધાનમંત્રી આવાસમાં રહેવા આવ્યા છે તેના માટે પ્રોજેક્ટને કહીને મોટી ડ્રેનેજ લાઇનો નાખી અને આ વિસ્તારની સમસ્યા હલ કરવા માટે આજે અમે ઉગ્ર રજૂઆત કરી છે। કેટલા વિસ્તારો? લગભગ વૃંદાવન 4 રસ્તાથી હાઈવે સુધીની તમામ સોસાયટી અને વૈકુંઠ સોસાયટીની ફરતે બની રહેલા તમામ એપાર્ટમેન્ટ, આ એપાર્ટમેન્ટના તમામ લોકો ડ્રેનેજની સમસ્યાથી અને ડ્રેનેજ ઓવર હોવાના કારણે ગંદુ પાણી એમને છેલ્લા 1 મહિનાથી ગંદુ પાણી પણ આવી રહ્યું છે, એટલા માટે આ ડ્રેનેજની સમસ્યા તાત્કાલિક હલ થવી જોઈએ એવી આજે આપણે રજૂઆત કરી છે। 2 દિવસ પહેલાં વિસ્તારની જે સમસ્યા હતી એના માટે અમે મેયરશ્રીને મળ્યા હતા, 4-4 કાઉન્સિલરો, અને એમનો ટાઈમ મળ્યો માંગ્યો હતો, એટલે આજે વોર્ડ નંબર 3માં આવ્યા, બધા અધિકારીઓને બોલાયા અને ચર્ચા કરી। જે મેજર અહીંના જે પ્રશ્નો છે, વરસાદી પાણી ના હોય જે ભરાય છે, ડ્રેનેજ લાઇન હાલમાં 70% પ્રોબ્લેમ જે ચોકઅપ છે અને ગંદુ પાણી આવે છે, એના માટે બધા અધિકારીઓની જોડે ચર્ચા કરી અને એમને 2-3 દિવસમાં સોલ્યુશન લાવવાની બાંયધરી આપી છે। પાણી માટે કેટલા મોરચા તમારે?
પાણી માટે આયા મોરજા તો આવે છે પણ અમે અધિકારીને કહીને સોલ્વ તો થાય છે પણ ગંદુ પાણી આવે છે વિસ્તારમાં અને વરસાદી કાંસ નવી જે સફાઈ અમુક જગ્યાએ નથી થઈ એને લીધે થોડા વરસાદમાં બી પાણી ભરાઈ જાય છે। सब्सक्राइब करो फैक्ट फंडर न्यूज चैनल ने अने यूट्यूब पर बेल आइकन दबावी समाचारों ने तमाम अपडेट मेड़वो।